वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર ગ્રંથની દિવ્ય કથા ચાલુ પ્રસંગમાં જગન્નાથપુરીમાં ભગવાન નીલકંઠ પ્રભુ પધાર્યા છે સદગુરુ આધારાનંદ સ્વામી વર્ણન કરે છે મુક્તાનંદ સ્વામી આ કથા ભક્તરાજ પરમ એકાંતિક પરમ મુક્ત એવા દાદા ખાચરની આ કથા સંભળાવે છે જગન્નાથ બલદેવહી સુભદ્રાતે બેન તિન મુ મંદિર મહી કાષ્ઠ કિશોભાદેન अखण्डबाजा बजततिहा चरित्र अनूप गावत हे गायक रहे अष्टपदे तदरूप अरे गावत हे गायक रहे अष्टपदे तदरूप जगन्नाथ बलदेवहि સુભદ્રા તે મૂર્તિ મંદિર મહી કાષ્ઠોભાદેન સ્વામી વર્ણન કરે છે એ જગન્નાથપુરીના અતિ દિવ્ય મંદિરમાં જગન્નાથ પ્રભુની બલભદ્ર એટલે કે દાવો ભૈયા મોટાભાઈ બલરામજી અને તેમના બહેન સુભદ્રાજી આ ત્રણની કાષ્ઠમાંથી બનાવેલી અતિ સુશોભિત મૂર્તિઓ છે હું ઘણી વાર કથામાં કહું છું દુનિયાની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિ એમાં તફાવત છે જગતના સારા સારા ચિંતકો ઇતિહાસકારો તત્વજ્ઞાનીઓ રિસર્ચ કરનારા સંશોધકોએ પણ આ વાત સત્ય સ્વીકારી છે શા માટે એ ભૂમિમાં વેદો થયા આખી દુનિયા જેના કંટ્રોલમાં છે મહાસત્તા અમેરિકા એનો જન્મ નહોતો થયો આખી દુનિયા ઉપર ચક્રવર્તી સામ્રાજ્ય કરનાર બ્રિટેન બ્રિટિશરો એમને જ્યારે કપડાં પહેરવાની પણ ખબર નહોતી એ સમયમાં ભારત દેશ એના રાજાઓ એની સમૃદ્ધિ એનો ઇતિહાસ આજે મોહન જોદડોની સંસ્કૃતિમાં ધોલાવીરા કે લોથલ જેવા ગામોમાં વેદો અને ઉપનિષદો એ સમયમાં ભારતમાં હાજર હતા જ્યારે આ પશ્ચિમની સંસ્કૃતિનો જન્મ પણ નહોતો થયો ત્યારે વેદો અને ઉપનિષદ જેટલું ઉત્કૃષ્ટ જ્ઞાન આપણા દેશમાં હતું એટલું ઉત્કૃષ્ટ જ્ઞાન આટલી ટેકનોલોજીના સમયમાં પણ નથી અત્યારે આજે આ તીર્થોની વાત આવે છે ને આપણે કાલે સાંભળ્યું હતું ને ભારત દેશ એના ચાર મહાન તીર્થો ચાર ધામ જેને કહેવામાં આવે છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચાર દિશાઓમાં જાણે કે દિશાઓની રક્ષા કરવા માટે ભગવાન ત્યાં બેઠા છે એ દેશને બચાવવા માટે સંસ્કૃતિને બચાવવા માટે ઉત્તરમાં બદ્રીનાથ હમણાંની જ ઘટના આખી દુનિયાએ નોંધી આકાશ ફાટ્યું કેટલા ગામો તણાઈ ગયા લાખ બે લાખ કરતા પણ કેટલા માણસો મયરાય આંકડો જ નથી ખબર છે ને પણ તેમ છતાં એક મંદિર અડીખમ ઉભું રહ્યું કેદારનાથ બદ્રીનાથ ભગવાન છ મહિના સુધી બરફથી ઢકાઈ જાય ઓક્સિજન જવાની શક્યતા જ ન હોય આઈસ કવર્ડ ટોટલી અને એ મંદિર છ મહિના પછી ખોલવામાં આવે અંદર દીપકની જ્યોત એવીને એવી હોય શું કારણ ઓક્સિજન વિના તકે ખરો વિજ્ઞાનમાં માનનારા માણસોને પૂછું છું શું કારણ ઉત્તરમાં બદ્રીનાથ દક્ષિણમાં રામનાથ રામેશ્વર ભગવાન પશ્ચિમમાં દ્વારિકાનાથ પૂર્વમાં જગન્નાથ આ દેશની સંસ્કૃતિ શું છે એ હું કહેવા માગું છું ઘણી વાર કંઈક આપણા દેશની અમુક પરંપરાની મૂર્તિઓ અત્યારે હવે નવી મૂર્તિઓ તો બહુ સરસ હોય રમણીય હોય દર્શન કરીએ બદ્રીનાથમાં મૂર્તિ તમે જુઓ તો તમને તો આશ્ચર્ય થાય અમને જ આશ્ચર્ય થયું હતું તો એમાં જો અમેરિકાનો કોઈ માણસ ગયો તેને તો નાસ્તિકતા થઈ જાય સવારના અઢી વાગે અમે જાગ્યા અને કેટલી ભીડ અને કેટલા હેરાન થતા થતા માંડ માંડ બે નંબરમાં પાછા પૈસા આપીને દર્શન કરવા અંદર સુધી કેમ કે આમ તો ભીડમાં ઉભુ રહેવાય હોતું જ નહીં અમે પહોંચ્યા દર્શન કરવા પણ અંદર ભીડ એટલી પણ સેવા ભગવાનની એવી થાય ચરીશભાઈ હા બદ્રીનાથમાં સેવા તો એવી થાય છે કેવું પડે આ દેશની સંસ્કૃતિ ખાલી બંગલાઓથી ન માપી શકાય આ દેશની સંસ્કૃતિ ખાલી ઉપરથી ન માપી શકાય એમાં ઊંડા ઉતરવું પડે અમે દર્શન કરવા ગયા ભીડ એટલી સવારના ત્રણ વાગે બધા સંતો બહાર નીકળી ગયા અને બહાર નીકળ્યા પછી બધા સંતો વાત કરતા અંદર મૂર્તિ ક્યાં હતી કારણ કે સ્વયંભૂ મૂર્તિ છે નારદજીએ મૂર્તિ શોધી છે ભગવાને દર્શન દીધા એ કુંડમાં મૂર્તિ હતી એ પ્રગટાવી એ મૂર્તિ પધરાવી એની પૂજા દરરોજ નારદજી કરવા આવે છે એવી ઇતિહાસની કથા છે એટલા માટે મંદિર બંધ થઈ જાય છતાં પણ દીપકની જ્યોત સળગતી હોય છે એ સ્વયંભૂ મૂર્તિ હોવાને કારણે પથ્થરની શિલામાંથી બનેલી મૂર્તિ શ્યામ રંગની કઈ દેખાય નહીં તમને આંખ આકૃતિ અલગથી નજીક જાઓ તો દર્શન થાય દૂરથી કઈ ખબર ન પડે સમજો છો ને તમે કોહિનુર શું છે અંતે પથ્થર જ છે ને પણ કેમ કિંમત કરીએ છીએ એની હીરો શું છે પથ્થર જ છે ને પણ કેમ પૈસા આપીએ છીએ પથ્થર જ્ઞાતિનો કોહીનુર કે હીરો એને કરોડો અબજો રૂપિયા માણસ કિંમત આપી શકે છે તો એ જ પથ્થરમાંથી ભલે ભગવાનની સ્વયંભૂ મૂર્તિ હોય પણ નારદજીને માંથી દર્શન થયા નારદજીને માથી અવાજ સંભળાયો અનંત ભક્તો શંકરાચાર્ય મહાપ્રભુ જેવા ત્યાં ગયા તીર્થનો ઉદ્ધાર કર્યો ગાદી સ્થાપના કરી તમે જાણો છો એવા કેટલા બધા ઇતિહાસો છે નીલકંઠ વર્ણિ ત્યાં સુધી શા માટે ગયા એટલા માટે આ મહાન તીર્થો છે સિદ્ધ તીર્થો છે આપણને ગમે તો દર્શન કરીએ ન ગમે તો મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી દેવતા તીર્થ પતિવ્રતા નારી શાસ્ત્ર સંત અને વેદ એની ક્યારેય નિંદા કરવી નહીં બદ્રીનાથ ભગવાન દ્વારિકાનાથ રામનાથ અને જગન્નાથ જગન્નાથ પુરીમાં આપણે આવ્યા છીએ ચાલુ પ્રસંગ છે કાષ્ઠમાંથી બનાવેલી સુશોભિત મૂર્તિ છે પણ મેં કહ્યું ને કાલે કે આ મૂર્તિ એવી છે થોડી એમાં શું શું નથી પેલા નાક નથી પછી કાન નથી અને પાછા હાથ થઈ હવે કેવી લાગે મૂર્તિ પણ એ મૂર્તિ એટલા માટે એ પરંપરા એવી છે વિશ્વકર્મા બનાવતા હતા દર્શન કર્યા મૂર્તિમાં ભાવ પ્રગટ થઈ ગયો ભાવ દ્વારા મૂર્તિમાં પ્રતિષ્ઠા થાય છે મંત્ર કરતાં પણ પ્રેમની પ્રતિષ્ઠા મહાન છે ભક્તોના હૃદયમાંથી એ મૂર્તિને જોઈને એટલો બધો ભાવ પ્રગટ થયો આવી મૂર્તિ બને છે આ તો પ્રગટ ભગવાન બિરાજે છે ભક્તોના હૃદયમાંથી પ્રગટ થયેલો પ્રેમ એ પ્રેમ દ્વારા ભગવાન એ મૂર્તિમાં પધારી ચૂક્યા પ્રતિષ્ઠા થઈ ગઈ પછી એના ઉપર ટાંકણું ન ચલાવી શકાય ટાંકણું ચલાવે એમાંથી લોહીની ધાર નીકળે આ એક પરંપરા હતી સત્ય ઘટના હતી એ જ સત્ય ઘટના પરંપરાથી સચવાઈ રહી આજે પણ અમુક વર્ષ થાય એ મૂર્તિને પાછું વિસર્જન કરવામાં આવે ફરીવાર ભગવાન સ્વપ્નમાં દર્શન આપે અમુક પ્રકારના કાષ્ટ અમુક પ્રકારની માંથી સુગંધ આવતી હોય એવા સ્પેસિફિક કાસ્ટ એ લેવામાં આવે એ જ કુળના એ જ જ્ઞાતિના માણસો આજે પણ એની પરંપરાના માણસો પાછી નવી મૂર્તિ બનાવે દર અમુક વર્ષે એ મૂર્તિ પાછી બદલવામાં આવે છે વિચારો તમે આવું મહાન તીર્થ છે એ તીર્થમાં ત્રણ મૂર્તિઓ છે પાછું શું થાય છે મંદિરમાં મંગળમય વાજિંત્રો અખંડ વાગતા રહે છે ગાયક ભક્તજનો શ્રી કૃષ્ણના ચરિત્રના અજોડ પદોનું ગાન કરતા હોય છે તેમજ ચરિત્રોને અનુરૂપ અષ્ટપદીઓ પણ ગવાતી હોય છે નિરંતર શ્રીમદ ભાગવત વંચાતું તેને શ્રીહરિ નિત્ય સાંભળતા બીજે ક્યાંય આવતા જતા નહીં દિવસમાં બે વાર સ્નાન કરવા જતા હતા યોગની ક્રિયાઓને કરવા માટે શ્રીહરિ નિત્ય ચંદન તલાવડી જતા તેમના સુંદર કોમળ ચરણોને જોઈને લોકોની આંખ લલચાઈ જતી હતી શ્રીહરિએ છ માસ પર્યંત અયાચક વૃત્તિનું વ્રત રાખ્યું હતું વાયુભક્ષણ કરીને દિવસ ગાળતા વરણીને તપમાં યોગમાં અને ધ્યાન કરવામાં બહુ ભાવ રહેતો કથા અને કીર્તનોને સાંભળવાની ચાહના રહેતી જેટલી જગત સંબંધી વાતો હોય તેને કહેતા કે સાંભળતા નહીં મનમાં ભગવાન સિવાયનો બીજો સંકલ્પ પણ થવા દેતા નહીં ભગવાન સિવાય બીજું વેણ મુખથી બોલતા નહીં કેવા હતા એ વર્ણિ વિચારો સ્વાય સાક્ષાત પરમાત્મા છે સ્વયં પુરુષોત્તમ નારાયણ છે અગ્નિને તેજ ઉધાર લેવા જવું ન પડે સદગુણના સાગર છે ક્રિયા માત્ર જેની કલ્યાણકારી છે પરંતુ એ મહારાજ તમને મને શીખવાડે છે આપણું જીવન આવું થાય જેની વાણીમાંથી ભગવાન સંબંધ વિનાની કોઈ વાત ન પ્રગટ થાય એનું નામ ભગવાનનો સંત અને એનું નામ ભગવાનનો ભક્ત મંદિર કેવું હતું અખંડ ભગવાનના કીર્તનો ગવાતા અખંડ શ્રીમદ ભાગવત વગેરેનું વાંચન થતું મંદિર હોય અને મારી તાલીમ ભગલાવાળી થતી હોય એને મંદિર ન કહેવાય મંદિરમાં કોર્ટના કેસ ચાલતા હોય મંદિરમાં ઝઘડાઓ ચાલતા હોય મંદિરમાં આક્ષેપો ચાલતા હોય વ્યવહારિક વાતો થતી હોય વાટાઘાટાઓ થતા હોય એ મંદિરનું સ્વરૂપ નથી મંદિરમાં આવી હજી આપણે ત્યાં ઓછી પરંપરા છે હજી ઓછી પરંપરા તમે આફ્રિકામાં જાઓ ઇંગ્લેન્ડમાં જાઓ ઓસ્ટ્રેલિયામાં જાઓ ઇન્ડિયામાં જાઓ મોરેશિયસ જાઓ સીસલ્સ જાઓ જે જગ્યાએ કચ્છી હરિભક્તોના મંદિર છે ત્યાં દાદા કેવો રિવાજ હરિભક્તો આવે દર્શન કરે દંડવત કરે પ્રદક્ષિણા કરે લગભગ બધા બધા જ મુંબાસા મંદિરમાં અમે રહ્યા છીએ મહિનો મહિનો નૈરોબી મંદિરમાં રહ્યા છીએ એલ્ડોરેટ મંદિરમાં રહ્યા છીએ કંપાલા મંદિરમાં રહ્યા છીએ દારેસલામ મંદિરમાં રહ્યા છીએ કેટલા મંદિરો છે ઇન્ડિયા દહીંસરા આથમણા સુખપુર ભારાસર કેટલા મંદિરો અમે જોયા છે હરિભક્તો આવે દંડવત કરે હાથમાં ગૌમુખી લેશે માળા કરશે કોઈને દસ માળાનો નિયમ કોઈને અગિયાર માળાનો નિયમ કોઈને એકાવન પ્રદક્ષિણાનો નિયમ સવારે પાંચ વાગે મંદિર ખુલે ત્યારથી બપોરના અગિયાર વાગ્યા સુધી ભગવાન આગળ એક બે ચાર પાંચ ભક્તો ભજન કરતા હોય કરતા હોય કરતા હોય અગિયાર સાડા અગિયારે ભગવાન પહોંચી જાય પછી કોઈ ના હોય ચાર સાડા ચારે મંદિર ખુલે એટલે પાછું એ પરંપરા ચાલુ થાય જે આવે મંદિરમાં નિયમ કરે ભજન કરે જતા રહે આપણે ત્યાં શું થાય કેવી સરસ મંદિરમાં આવીને ભગવાનનું ભજન ભજન કરો આ હજાર થાય છે તમે ઘરે એક માળા કરો એના કરતા મંદિરમાં આવીને એક માળા કરો હજાર માળાનું ફળ એવી રીતે મંદિરમાં આવીને જો એકાદ ખરાબ ઘાટ સંકલ્પ કર્યો તો પણ હજાર ગણો દંડ એનો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતી તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતી કોઈ કીર્તન ગાતા હોય કોઈ માળા કરતા હોય કોઈ દંડવત કરતા હોય કોઈ નિયમ હોય તો જનમંગલ કે વંદુના પદના પાઠ કરતા હોય આ સાચું મંદિરનું સ્વરૂપ છે આવું મંદિર હોય ત્યાં ભગવાન પ્રગટ થઈને રહેતા હોય ભગવાન મૂર્તિમાં નથી બંધાયેલા ભગવાન પ્રેમમાં બંધાયેલા છે ભક્તોનો પૂજારીનો પ્રેમ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ભગવાન મૂર્તિમાં પ્રગટ હોય ભક્તોનો પૂજારીનો પ્રેમ ન હોય ને ત્યારે ભગવાન મૂર્તિમાંથી પછી ત્યાં નીકળી જાય છે નીલકંઠ વર્ણિ જગન્નાથપુરીના મંદિરમાં પધાર્યા છે આ તીર્થ બહુ મહિમાવાળું તીર્થ છે અત્યારનું એ તીર્થનું સ્વરૂપ શું છે એ આપણે ચર્ચા કરવી એના કરતાં તીર્થ તો તીર્થ જ છે કિચડમાં પડેલો કોહીનુર તો એટલી જ કિંમતનો રેજ છે ને કિંમત કોહીનુરની છે કીચડમાં હોય તેની કિંમત ઓછી નથી થતી વાત સાચી ને એવી રીતે આ મહાન તીર્થો છે ભગવાનના સંબંધવાળા તીર્થો છે મોટા મોટા એકાંતિક સંતો ભક્તો દ્વારા સેવિત તીર્થો છે એટલે જગન્નાથપુરીનો તો કેટલો મોટો મહિમા શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું કે જગન્નાથપુરીનો પ્રસાદ બધાએ લેવો નાતી જાતિનો એટલો દ્રઢ આપણા હિન્દુ ધર્મનો નિયમ હોવા છતાં એક જગન્નાથપુરી તીર્થ અપવાદ છે ત્યાં ભગવાનને ધરાવેલો પ્રસાદ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે નાતી જાતિના બાધ સિવાય એના કરતા આગળની વાત ત્યાં ભગવાનને રોજ ભાતનો પ્રસાદ થાય છે એકાદશી હોય એના દિવસે પણ હવે જગન્નાથપુરીમાં તો ત્યાં સુધી છે કે એકાદશીના દિવસે કોઈ ચોખા ખાઈ લે તો એ વાત બાદ નથી લાગતો એટલે તમે બધા એકાદશી ત્યાં હોય ના કરતા એવું નથી કહેતો પણ કદાચ કોઈ પ્રસાદ ભગવાનનો જમી લે એટલો મોટો એનો મહિમા છે પરંપરા એવી છે પણ મહારાજે એ પરંપરાને પછી માન્યતા ન આપી કારણ કે મહારાજ જાણે છે કે આ તો કળયુગ છે કળિયુગમાં પ્લેનો આવવાના પછી દર એકાદશી જગન્નાથપુરીમાં પહોંચી જાય એ ચાલીને જતા મહિમા પૂર્વક જતા વર્ષમાં એકાદ વાર ગયા હોય જગન્નાથ પુરીનો જિંદગીમાં દર્શન કરવા અને પછી પ્રસાદ લીધા વિના આવે બરાબર જાય તે દિવસે એકાદશી હોય એટલા માટે શાસ્ત્રના નિયમો સંયોગ અને સમય પ્રમાણે કરવામાં આવ્યા હતા જિંદગીમાં એકવાર ગયો હોય અને જાય તે દિવસે એકાદશી હોય અને ભગવાનનો પ્રસાદ લીધા વિના આવે કેવું લાગે કદાચ એકાદશી હોય તો એકાદશીને એક બાજુ મૂકી આમ તો કહેવાય છે જગન્નાથપુરીમાં એકાદશી ઊંધી લટકાવી જોયું એકાદશી ઊંધી સમજ્યા વિના જો આ બધું સાંભળીએ ને એટલા માટે કારણ કે એ સમયમાં લોકો ચાલીને દર્શન કરવા જતા ચાર ધામની ની યાત્રા કરવા જતા એકાદ વખત જિંદગીમાં એને લાભ મળ્યો હોય અને ત્યાં પહોંચે ને બરાબર એકાદશી હોય ભગવાનનો પ્રસાદ ન લે અનાદર થાય કેવું કહેવાય એટલા માટે છૂટ આપવામાં આવી પણ કોઈ લાલચે કરીને રસાસ્વાદે કરીને લોભે કરીને ત્યાં રહેનારો માણસ પૂજારી હોય અને પૂજા કરતો હોય ને પછી ભગવાનને એકાદશીની છૂટ લઈ લે તો એ અપરાધનો ભાગીદાર થાય છે ભગવાન સ્વામિનારાયણની મર્યાદા એવી છે ભગવાન શ્રીહરિ તો એમ કહે છે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ ધર્મ ન તોડે ને એના ઉપર ધર્મના નંદન રાજી થાય છે પણ ક્યારેક એવો સમય આવી જ જાય છે કે માણસ જેમ કે વૃદ્ધ થયો બીમાર થયો હમણાં એક હરિભક્તોનો ફોન આવ્યો કે એમને કંઈક ઓપરેશન કેવું કર્યું ડૉક્ટરે ના પાડી કેમ કે ઓપરેશન કર્યું છે પાટાપિંડી કરી છે હવે સ્નાન ન કરી શકે પંચિંગથી કરવું હોય તો કરી શકે બાકી સ્નાન નહીં થઈ શકે તો મૂંઝાઈ ગયા કે સ્વામી શું કરીએ હવે બીમાર છે દવાખાને છે ડૉક્ટરોએ ના પાડી છે તો એ પરિસ્થિતિ એવી થઈ કે હવે ત્યારે પછી સ્નાન કરવા જાય બેસીને પૂજા કરવા જાય પોસિબલ જ નથી ને છે કોઈનું એક્સિડેન્ટ થયું કેવી રીતે શક્ય છે છે શક્ય તો એના માટે મહારાજે છૂટ આપી પછી એના માટે જો છૂટ નહી એ બિચારો કચવાયા કરે અંદર તો એના માટે છૂટ છે એ ધર્મનો લોપ કરે સ્નાન ન કરે પૂજા ન કરે એને દોષ નથી લાગતો એ નાયા વગર જમી લે એને પાપ નથી લાગતો સમજો છો ને તમે એના માટે મર્યાદાઓ છે પછી જેવો જેવો હોય હોય એકદમ રાણ બરાબર એના માટે નથી જગન્નાથ પુરી આવું ભક્તિમય વાતાવરણ જોઈને મહારાજ ત્યાં ખૂબ રાજી થયા યોગનો અભ્યાસ કરે છે છ મહિના સુધી મહારાજ ત્યાં રહ્યા છે આવી રીતે શ્રીહરિએ એવો યોગ અભ્યાસ કર્યો હતો કે ચાલતા બેસતા નેત્રની વૃત્તિને નાસિકાના અગ્ર ભાગ ઉપર રાખતા સામે કોણ છે ત્યાં પણ નજર ન જવા દેતા સંતો માટે એવું લખ્યું સંતો એક ધનુષ જેટલી વૃત્તિ આગળ રાખવી એટલે ચાર ફૂટ ધનુષ હોય ને ચાર ફૂટ જેટલી એટલે આગળ ખાડો આવતો હોય તો દેખાય ફાટેલી વૃત્તિ આમ કેમેરા જેવી વૃત્તિ ન રાખવી જુમાઉટ કર્યા કરે ઘડી કેમ ઘડી કે ખૂણામાં કોણ છે આમ કોણ છે એમ નહીં ધનુષ જેટલી વૃત્તિ અને શાસ્ત્રમાં બહુ મોટો મહિમા લખ્યો આંખનો મેં ઘણા સમય પહેલા કથામાં એક વાર વાત કરી હતી ભગવાન આપણા શરીરમાં કેટલી બધી ઇન્દ્રિયો આપી કાન બધી ઇન્દ્રિયો આપી પણ એમાં બે જ ઇન્દ્રિયો એવી છે એક તો જીભ એને બત્રીસ ચોકીદારો મૂક્યા છે કેટલા કેમ મૂક્યા છે આટલા બધા ચોકીદારો સમજી ગયા ને તમે કોઈ રીઢો ગુનેગાર હોય તો પકડે તેને નજર કેદ કરે પછી અમુક એવી તિહારની જેલ હોય ઇન્ડિયામાં છે ને એવી જેલોમાં નાખીએ અને સ્પેશિયલ તો એ ભાગી જાય છે પાછા પેલા જેલર ને કોઈ મળવા એવા મોટા ઓફિસર તો જેલર બહુ ઉદાસ હતા પૂછ્યું કેમ ઉદાસ છો તો કે ગઈકાલે છે ને જેલમાં અમે પ્રોગ્રામ રાખેલો એમ શેનો પ્રોગ્રામ હતો બધા કેદીઓની ઈચ્છા હતી કે આપણે નાટક કરીએ એટલે પછી અમે મહાભારતનું નાટક કર્યું હતું તો બહુ સારું કહેવાય કે તમે જેલમાં રહેલા ગુનેગાર માણસોને આવું મહાભારત વગેરે શીખવાડો છો એમાં ઉદાસ થવાનું કારણ શું પણ સાહેબ એવું છે ને કે એમાં પાંચ પાંડવનો રોલ કર્યા કર્યો હતો ને એ પાંચ જણા વનવાસ કરવા ક્યાં ગયા નજી મળ્યા નથી એ તો બાર વર્ષ રાહ જોવી પડે તમારે મહાભારત ની પાછળ આ લોકોએ આવું પ્લાન કર્યો હશે કે જેલર ને થોડી ખબર હોય બોલો દાદા ટોપી પહેરાય જોતા પાંચ જણા પાંચ પાંડવો ગયા તે હજી મળ્યા નથી પણ મળે હવે એ હાથમાં આવે આવું છે બીજી ઇન્દ્રિય એક જીભ બત્રીસ ચોકેદારો રાખ્યા અને બીજી આપણી આંખ કેવા શટર એક સેકન્ડના હજારમાં ભાગમાં શટર પડી જાય આટલું પાવરફુલ શટર ભગવાન આંખ નેત્રની વૃત્તિને અગ્ર ભાગમાં જ રાખતા ક્યાંય જવા ન દેતા દસ ઇન્દ્રિયોને ચાર અંતઃકરણની વૃત્તિને ક્યારેય બાહ્ય વિષયમાં જવા દેતા નહીં ઇન્દ્રિયોની અને અંતઃકરણની ચૌદેય વૃત્તિઓને એક કરીને તેને નાસિકાના અગ્ર ભાગ ઉપર શ્રીહરી રાખતા શાસ્ત્રમાં દસ ઇન્દ્રિયો શબ્દ વપરાય છે એટલે કે પાંચ જ્ઞાન ઇન્દ્રિય અને પાંચ કર્મ ઇન્દ્રિય ક્યારેક ક્યારેક અગિયાર ઇન્દ્રિય શબ્દ વપરાય છે એટલે દસ ઇન્દ્રિયો એમાં મન પણ ઇન્દ્રિય તરીકે જ ગણાય છે એ ઉમેરવામાં આવે એટલે અગિયાર ઇન્દ્રિય કહેવાય ક્યારેક ક્યારેક ચૌદ ઇન્દ્રિય શબ્દ વપરાય છે વચનાવૃતમાં પણ આવે છે બીજા ઘણા ગ્રંથોમાં આવે છે ચૌદ ઇન્દ્રિય એટલે દસ ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિય પાંચ જ્ઞાન ઇન્દ્રિય અને ચાર અંતઃકરણ કરણ એટલે ઇન્દ્રિય જ થાય પણ એ સૂક્ષ્મ છે સટલ છે એકદમ એટલે દેખાતું નથી એટલે એને પણ સાથે જ્યારે મેળવવામાં આવે ત્યારે ચૌદ ઇન્દ્રિયો શબ્દ વાપરવામાં આવે ચૌદ ઇન્દ્રિયોને ચૌદય ઇન્દ્રિયોની વૃત્તિઓને એક કરીને તેને નાસિકાના અગ્ર ભાગ ઉપર શ્રીહરી રાખતા એટલે કે નજીક રાખતા અખંડ મહારાજની મૂર્તિનું સ્મરણ કરતા મોટા યોગીઓ જ્યારે શ્રીહરીની આ રીતને દેખતા ત્યારે તેઓ શ્રીહરીના ઉપર ઘણો જ પ્રેમ કરવા લાગ્યા તે યોગીઓ શ્રીહરિને મન કર્મ અને વચનથી પૂજતા અને વર્ણિને માટે કહેતા આ યોગી ભગવાન સ્વરૂપ છે કેમ જે તેના વિના આવી કોઈ વૃત્તિ હોય નહીં આંખને કાબુમાં લેવી એ કંઈ નાની વાત તો છે નહીં ને અને નીલકંઠવર્ણીનો ત્યાગ પણ એવો હતો મોટા યોગી હોય એ પણ એમાં મોહિત થતા મોટા સાધુ હોય એ પણ એમાં મોહિત થતા કોઈ મોટો સિદ્ધ હોય ગોપાલ યોગી જેવા સિદ્ધ હતા જે યોગી કેવા નિસ્પૃહી હતા કેટલા વિતરાગી હતા તેમ છતાં નીલકંઠવર્ણીના તેજને જોઈને એને પણ ભાવ થયો સામાન્ય જનતા હોય એની પણ આંખો ખેંચાતી કોણ છે આ કેવા બાલુડા યોગી છે આવી મનોહર મહારાજની મૂર્તિ હતી આટલું આકર્ષણ આટલું આકર્ષણ અને ભગવાન જ જોવા જેવા છે જોવા જેવા એક મહારાજ જ છે બીજું કંઈ જોવા જેવું છે જ નહીં નીલકંઠવર્ણીનો ત્યાગ અદ્ભુત છે આપણા શાસ્ત્રમાં એક શબ્દ આવે છે નીલકંઠ વર્ણિ વન વિચરણ જ્યારે કરતા હતા ત્યારે આકાશ વૃત્તિને અનુસર્યા હતા આકાશવૃત્તિ એટલે શું આકાશ એટલે સ્પેસ અવકાશ વચનામૃતમાં મહારાજે આ વાત કરી દ્રષ્ટાંત પણ આપ્યું આકાશ દરેકમાં વ્યાપીને રહ્યો છે પૃથ્વીમાં છે જળમાં છે તેજમાં છે વાયુમાં છે બધામાં છે આકાશ પૃથ્વીમાં જ રહ્યો છે છતાં પૃથ્વીની ગંધ આકાશને અડી નથી શકતી આકાશ પાણીમાં રહ્યો છે છતાં પાણી આકાશને પલાળી નથી શકતી આકાશ અગ્નિમાં પણ રહ્યો છે છતાં અગ્નિ આકાશને બાળી શકવાને સમર્થ નથી આકાશ બધાની સાથે રહ્યો હોવા છતાં કોઈનો સંગ કોઈનો સ્પર્શ આકાશને લાગતો નથી એટલે કે નિષ્પૃહી બનવા માટેનું ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ એટલે આકાશ સાગર ગ્રંથમાં અનેક જગ્યાએ અનેક વાર વાંચવામાં આવે છે નીલકંઠ વર્ણિ ભગવાન સ્વામિનારાયણ આકાશ જેવા નિસ્પૃહી હતા કોના જેવા અને આજનો માણસ ગુંદાના ઠળિયા જેવો ગુંદાના ઠળિયાને જ્યાં મૂકો ત્યાં હાથમાં લો તો હાથમાં ચોટે કપડા ઉપર પડે તો કપડા ઉપર ચોટે પુસ્તક ઉપર પડે તો પુસ્તક ઉપર ચોટે ગુંદાનો ઠળ્યો તો સારો કે ચોંટ્યા પછી ઉખડે ખરો ફેવિક જેવા થઈ ગયા બોલો આ સુપર ગ્લ્યુ આવે છે તમે ધ્યાન ન રાખો ને તમારી આંગળીમાં અડી જાય તો આંગળી ચોટાડી દે એમાં આજે ખાલી એમને ભેગા થયા હોય સ્ટોરમાં ભેગા થયા હોય ખાલી અને ચાર આંખ ભેગી થાય ને ખબર નહીં શું થઈ જાય બે ભાગી જાય બોલો કપડાં લેવા ભેગા થયા ને કપડાં ઉતારીને જતા રે કેવા દાખલાઓ બને છે આ જગતની આસક્તિના પરિચય નથી જેનો પચીસ વર્ષમાં એક વાર મુલાકાત ન થઈ હોય જેનું કુળ જેનું નામ જેનું રૂપ ક્યારે મનમાં ન આવ્યું હોય એને અચાનક મળે ને મળતાની સાથે એક બે કલાકમાં તો તાલ મળી જાય બે ત્રણ દિવસમાં તો પછી તાન મળી જાય ચોથે પાંચમે દિવસ પછી ત્યારે એમ થાય આવું માણસની આસક્તિ વાળું જીવન તો ન જ હોવું જોઈએ વાત સાચી આ આસક્તિ તો માણસને મારી નાખે ખુવાર કરી નાખે પરલોકમાં તો એને હેરાન કરશે એને દંડ મળશે પરલોકની વાત તો દૂરની આ લોકમાં નરક પહેલા એને ભોગવવું પડશે અને ભોગવે છે કરોડો માણસો દુખનું મૂળ મેં કહ્યું હતું ને ભગવાન સિવાય બીજી જગ્યાએ કરેલું હેત એ દુઃખનું મૂળ છે તમે આ સંસારમાં પતિ તરીકે છો અત્યારે આ કથા સાંભળનારા બધા કોઈ પતિ છે કોઈ પત્ની છે કોઈ પિતા છે કોઈ માતા છે કોઈ દીકરો છે કોઈ દીકરી છે વાત સાચી ને તમે આ કથા સાંભળનારા પતિ છો તો તમે પત્નીમાં હેત કરો એ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે તમને છૂટ આપવામાં આવી છે ચાલો એટલું તમે કરો વાંધો નથી પણ તમે પછી બધી જગ્યાએ હેત રાખશો ભગવાનના ગુનેગાર છો છો ને છો ભગવાન પોતાના બાપને પોતાના દીકરાઓને માફ નથી કરતા તો કરશે આસક્તિ ખોટી વસ્તુ છે કોઈ પત્ની છે ને પતિમાં હેત કરે છે શિક્ષાપત્રીમાં મહારાજની આજ્ઞા છે પોતાના પતિને પરમેશ્વરની જેમ સેવવા તમે ગમે એટલું હેત કરો શાસ્ત્રે તમને છૂટ આપી છે તમારી આસક્તિ છે ત્યાં પોષી લો આસક્તિ પણ આસક્તિ જ્યારે ઉદ્ધત બને છે નદી જ્યારે કિનારાઓ તોડી નાખે છે ત્યારે વિનાશ નદીનો જ થાય છે ધર્મની રક્ષા કરે છે એની રક્ષા ધર્મ પોતે કરે છે ધર્મનો નાશ કરે છે એનો વિનાશ પણ ધર્મ ધર્મો રક્ષતી રક્ષિત ધર્મ એવ હતો હંતી ધર્મને મારે છે એને ધર્મ મારે છે વાત સાચીને ધર્મ છે અમને બહુ વાલો રે એમ કહે છે ધર્મનો લાલો રે એ ધર્મ વાળા સાથે હેત મારે રે એમ વાલો કહે વારે વારે રે ધર્મ છે અમને બહુ વાલો રે મહારાજનું જીવન કેવું તો આકાશ જેવું નિસ્પૃહી અસંગી બધા સાથે રહેવા છતાં કોઈનો રંગ એને લાગે નહીં આવું જીવન તો માણસે કરવું જ જોઈએ પછી ગંગા કિનારે જાય તો ગંગાદાસ ને જમના કિનારે જાય તો જમનાદાસ મંદિરમાં આવે તો ભગત થઈ જાય પાર્ટીમાં જાય તો મોટો થગત થઈ જાય આ આવું કઈ રૂપ હોય સાધુ પાસે આવે તો સાધુ જેવો થઈ જાય ચોર જાડે જોડે જાય તો ચોર જેવો અને પાછા આવા આવા માણસોને ઓળખવા બહુ અઘરા છે આ બગ ભગત જે છે ને એની તો બહુ મોટી પરંપરા છે કદાચ આ તમે જગતના માણસને છેતરી શકો જગતના માણસની આંખમાં ધૂળ નાખી શકો ભગવાનને કોઈ છેતરી શકવાનો નથી અને ભગવાન તો ગમે તેને ગમે ત્યાંથી પકડવાના પકડવાના ને પકડવાના આકાશની જેવા નિસ્પૃહિ હતા બીજો એક શબ્દ આવે છે આજે વાત કરી એટલે કહી દો નીલકંઠ વન વિચરણમાં હતા ત્યારે આકાશ વૃત્તિને અનુસર્યા હતા બીજી એક બહુ સરસ વાત આવે છે નીલકંઠ વર્ણી અજગર વૃત્તિ કરીને જીવતા હતા અજગર વૃત્તિ એટલે શું ક્યારેક તમે વાંચો ને તમને આ શબ્દ સાંભળવા મળે વાંચવા મળે તો એ શું છે સમજાવું છું નીલકંઠ વર્ણિનું જીવન કેવું છે કહું છું એમનો ત્યાગ કેવો છે એમનો વૈરાગ્ય કેવો છે अजगर करे न चाकरी पंछी करे न काम दास मलू का कह गए सबके दाता राम अजगर करे न चाकरी पंछी करे न काम दास मलू का कह गए सबके दाता राम अजगर वृत्ति एटले कि वृत्ति ભગવાનની ઈચ્છાથી જે મળે એ સ્વીકારવું હમણાં આમાં શબ્દ આવ્યો શું આવ્યો નીલકંઠ નીલકંઠવર્ણીએ જગન્નાથપુરીમાં છ મહિના સુધી અયાચક વૃત્તિનું વ્રત રાખ્યું હતું વાયુ ભક્ષણ કરીને દિવસ ગાળતા હતા આ બંને શબ્દ અજગર વૃત્તિના પર્યાય છે અજગર આળસુ હોય અજગર કરે નચા કરી એ કામ કરવા ન જાય પડ્યો હોય અજગર વૃત્તિનો અર્થ આળસુ નહીં એ પડ્યો હોય સામેથી કંઈ ખાવાની વસ્તુ મળે તો સ્વીકારી લે ન મળે તો પડ્યો રહે એમ ભગવાનને આશરે આવેલો સંત ભક્ત માટે નહીં સંત એટલે ત્યાગના માર્ગે ચાલેલા વ્યક્તિનું જીવન તો આવું હોય અયાચક વૃત્તિ કેવી એ માગવા ન જાય એ ભટકવા ન જાય એ રખડવા ન જાય મારા હરિની જે ઈચ્છા હશે એ મને મળશે જ ગમે ત્યાંથી મળશે એવા એવા દાખલા તમારી પાસે તો કેટલા બધી નોકરી હોય બેંક બેલેન્સ હોય ક્રેડિટ કાર્ડ હોય સગાવાલા હોય સગા સંબંધીઓ હોય એની પાસે તમે આપલે કરી હોય ઘણી એને આપ્યા હોય ઘણી વાર તો તમે આશા રાખો કે ભાઈ સમય આવશે તો એ પણ અમને મદદ કરશે અમારી સંતો પાસે શું મૂડી છે કોઈ મૂડી નથી કોઈ મૂડી નથી એક જ મૂડી કઈ ભગવાનની ઈચ્છા ભગવાનની ઈચ્છા એ જ અમારું પ્રારબ્ધ છે એ મારી અંત સમાની જીવન જેવન જાણું છું ભવસાગરની હોડે જીવન જાણું છું મારા સાચા છો સનેહી જીવન જાણું છું જોઈ જોઈ જોયું તે હે જીવન જાણું છું એ મારા સાચા છો સનેહી જીવન જાણું છું સાચા સ્નેહી એક ભગવાન સ્વામિનારાયણ અજગર કામ કરવા જાય નહીં જે મળે ને સ્વીકારે ન મળે તો વાયુ ભક્ષણ કરીને એટલે કે ઉપવાસ કરીને પડ્યો રે એમ પેટ ભરવા માટે બહુ દોડધામ કરવી આ સાધુનો ધર્મ નથી સાધુ દોડધામ કરે જ્ઞાન આપવા માટે લોકોને સત્સંગ કરાવવા માટે પણ પેટિયું કૂટવા માટે દોડધામ કરવી આ સંસારીનો ધર્મ છે સાધુનો ધર્મ નહીં ભારત દેશના અયાચક વ્રતની થોડી ઘણી કથા કહી દઉં તમને આજે ટૂંકમાં કેવા કેવા સંતોના અયાચક વ્રતો મેં જોયા છે સાંભળ્યા છે ઇતિહાસમાં વાંચો તમે કેવા કેવા દાખલાઓ સંતો મંદિર કરતા હોય મંદિરના નળિયા ન હોય આખું મંદિર ઊભું થઈ જાય ચોમાસું માથે આવી જાય શું કરશું બધા હરિભક્તો ચિંતા કરે સંતો કે મહારાજ કંઈક સારું કરશે માળા લઈને બેસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ મંદિર તમારું છે પલળવું ન પલળવું શું છે અમારા હાથમાં છે શું શું કરી કરી કરીને પણ અને વ્રજાનંદ સ્વામી માળા કરતા હોય અને બાજુના ગામમાંથી નીકળ્યા હોય વીરાભાઈ ખબર પડે ગામમાં સ્વામી છે દર્શન કરવા આવે સ્વામી કઈ સેવા હોય તો કેજો ભગત સેવા તો બીજી કંઈ નથી આ મંદિર બની ગયું છે મૂર્તિ મુકાઈ ગઈ છે માથે ચોમાસું આવ્યું છે અને નળિયા નાખ્યા નથી તો નળિયા જો ક્યાંય મળે તો અરે સ્વામી કેમ ન મળે મોકલો ગાડા હમણાં ભરાવી દઉં સ્વામીને એમ કે મોટો માણસ મોટા પટેલ મળશે ને ગાડા ગાડા મોકલે અને વીરાભાઈ સેલડીયા પોતાના ઘરના છાપરા ઉતારીને આપી દે કેવા દાખલાઓ આ તો જૂના થયા તમને એવું લાગે ને જૂના થયા આજના દાખલા તમને કહું ડારી ગુરુકુલ જ્યારે બન્યું ખાતમુહૂર્ત થયું અમે સંતો ઓગણીસો નેવ્યાસી માં ખાતમુહૂર્ત થયું ઓગણીસો નેવુંમાં માં સાધુ થવા આવ્યા એક નાની એવી ઓરડી એક જ રૂમ ખાલી એક જ રૂમ એક રસોડું બસ એ પણ ભાડે હતું એમાં ગુરુજીને વિજ્ઞાન સમય રહેતા અને મેં સંતો પછી સાધુ થયા દાદા એ જંગલમાં હા કેવું જંગલ થોડા ઘણા પૈસાની સગવડ થઈ એટલે કામ ચાલુ થયું એ થોડું કામ એ બેજમેન્ટ બનેલું ઉપરથી તો તમને જંગલ જ લાગે બેજમેન્ટ દેખાય નહીં આ સત્ય ઘટના છે એટલે કહું છું અને ત્યારે ગુરુજી મેં કીધું ને પૈસા માટે પુરુષાર્થ કરવો એ ગ્રહસ્થનો ધર્મ છે સાધુનો ધર્મ એ નથી સાધુ કઈ પેઢી લઈને નથી બેઠા સાધુ કઈ બિઝનેસ લઈને નથી બેઠા પણ આજના સાધુઓ હવે તો દુકાન કરતા મંદિરો સારી રીતે ચાલે છે બોલો પ્રોફેશનલ રીતે કાકા કાલેલકરે કેટલી મોટી ધોલ મારી કાકા કાલેલકરના પુસ્તકો વાંચવા જેવા છે મું ભારત દેશના એક જાગૃત નાગરિક કેવું લખે એક સમય ભારત દેશનો હતો કે દુકાન પણ મંદિરની જેમ લોકો ચલાવતા વેપારી દુકાનની પેઢી ઉપર બેસે અને બોલે અને લખે કે ગ્રાહક એ અમારા માટે ભગવાન છે અમે ગ્રાહકને છેતરીશું નહીં દુકાન પણ એક સમયમાં મંદિરની જેમ ચાલતી પણ દુઃખ થાય કે આ કળિયુગનો પ્રભાવ કે દુકાનની જેમ પૈસા માટે પુરુષાર્થ કરવો એ સંસારીનો ધર્મ છે પૈસા માટે દાખલો કરવો મહેનત કરવી આયોજન કરવું એ સાધુનો ધર્મ નથી અયાચક વ્રત એટલે શું જે સમયમાં સંતોને ભણાવવાની વ્યવસ્થા ગુરુજીએ કરી વ્રજપાલ શુક્લજી નામના ખૂબ સારા પંડિત અમે સંતોની પાસે ભણતા સાતસો રૂપિયા મહિનાનો પગાર હતો દસ મહિનાનો પગાર ચડી ગયો આપવાના પૈસા નહોતા કેવી પરિસ્થિતિ હશે તો પણ ગુરુજીને બસ મહારાજની ઈચ્છા આપણે તો સંતોને ભણાવવા છે ઠાકોરજીની ઈચ્છા હશે તો કામ પૂરું થશે એમની ઈચ્છા જ નહીં હોય તો આપણે મહેનત કરશું તો એ પૂરું થવાનું નથી કોઈ હરિભગત આવે કોઈ મળે સામેથી પૂછે ગુરુજી કઈ સેવા હોય તો ગુરુજી કે આવી સેવા છે ઈચ્છા હોય તો જોજો શક્તિ હોય મહારાજ આપી હોય તો કરજો સાધુ પ્રેરણા કરે એ વાત કેમ કે પ્રેરણા વગર તો થાય જ નહીં ને પણ એનું લક્ષ્ય નથી સમજો છો ને તમે એ બેજમેન્ટ થયું અમે ત્યારે બરાબર સાધુ થયા હજી પાંચ કે છ મહિના થયા છે ને મેં સંસ્કૃત ભણવાનું ચાલુ કરેલું એ જંગલ રાત્રે તમને બહાર નીકળવાનો ડર લાગે એ નેશનલ હાઈવે નંબર આઠ દિલ્હી બોમ્બેનો હાઈવે એમાં એક મોટું બોર્ડ મારેલું એ બોર્ડ એ દેખાય ન દેખાય સ્વામિનારાયણ ગુરુકુલ કંડારી એમાં અડધી રાત્રે લગભગ રાતના આઠ નવ વાગ્યા હશે અચાનક એક ગાડી આવી અમે સંતો ત્યારે અંદર બહુ ગરમી હતી એટલે બાર ચોકમાં બેઠા બેઠા ભજન કરીએ એક નાનો એવો થાંભલો થાંભલા ઉપર બલ્બ હતો એટલું અંજવાળું બાકી તો ચારે બાજુ ઘનઘોર અંધારું તમરાના અવાજ સંભળાય સરસ મજાના મીઠા લાગે હા અને આકાશમાં ચાંદો એવો સરસ દેખાય મોટો હેલોજન લાગે મર્ક્યુરી લેમ્પ અમે ચેષ્ટા પૂરી કરીએ અને પછી નાની કથા કરીએ એટલે કથા ચાલતી હતી એમાં કાળો કોટ પહેરી એક હરિભગત એમની સાથે બીજા બે જણા ત્યાં આવ્યા રાત્રે એ બેઠા ગુરુજી જાણે એમનું નામ ઓળખે એટલે ગુરુજી પેલા પૂછ્યું તમે તે હું લક્ષ્મણભાઈ લક્ષ્મણ ભીમજી રાઘવાણી આફ્રિકાના બહુ સુખી બહુ સંપન્ન સંપન્નિભક્ત અચાનક રાતના નવ વાગે અને જંગલી વિસ્તારમાં એની સાથે એમના ભત્રીજા કરસન એ અમદાવાદ રહેતા એ પણ જોડે બે જણા જોડે બંને જણા બેઠા પછી કથા પૂરી થઈ ગુરુજી કહે કે પ્રસાદ લેશો જમશો આ સ્વામી કઈ જમવાનું તો મને એ પણ યાદ છે બપોરની વધેલી ડાળ અને સાંજની ખીચડી એ જે હતું એ જમાડ્યું વધેલું એ જમા થોડો પ્રસાદ પછી કે ગુરુજી તમે અહીંયા સંતો આટલા સારા સંતો આમ ભજન કરો છો રોછો છો આ જંગલમાં કંઈ મંદિર મંદિર નથી ગુરુજી કે ગુરુકુલ કરીએ છીએ ક્યાં છે દેખાયું તો હતું નહીં ગુરુકુલ બતાવ્યું હતું નહીં તેન ધારામાં નાની એવી બે પછી બતાવ્યું ગુરુજીને કહે કામ કેમ બંધ છે ગુરુજી કે ઠાકોરજીએ જેટલી વ્યવસ્થા કરી તેટલું કામ કર્યું હમણાં કોઈ વ્યવસ્થા છે નહીં એટલે એક દોઢ વર્ષથી કામ પડ્યું છે ને એક બેજમેન્ટ થયેલું ને એમાં પાછું જંગલ વિસ્તાર એટલે ચારે બાજુ ઝાડવા જ ઉગી ગયેલા એટલે બેજમેન્ટ એ દેખાય નહીં અંદર અંદર માટી પડેલી ચોમાસાનું પાણી અંદર ઘરી ગયેલું સારું સ્વામી જતા રહ્યા બે કે ત્રણ દિવસ થાય ભીખું દાદા મોટી મોટી ટ્રકો સિમેન્ટ રેતી કપચી મોટી મોટી ટ્રકો આવી કેમ તો કે લક્ષ્મણભાઈ મોકલી છે બધું સામાન ઠલવા મળ્યો એના એન્જિનિયરો એના માણસો એનો સામાન ગુરુજીએ પછી ફોન કર્યો બસ સ્વામી અમને ઈચ્છા થઈ કે અમારે કામ કરવું છે કંડારી ગુરુકુલ આખું પહેલું બિલ્ડિંગ છે ને આખું પહેલું બિલ્ડિંગ એ બધા બિલ્ડિંગમાં મટિરિયલ પણ એમનું માણસો પણ એમના સ્ટાફ પણ એમનો પગાર પણ એને પણ આખું બિલ્ડિંગ એને પૂરું કરે આને કયું વ્રત કહેવાય અયાચક વ્રત હા કોઈ આવે પૂછે અને પ્રેરણા કરીએ એ વાત સારી છે પણ ગળવું ઝાલે એ નહીં પાંચ જણા ગોઠવાઈ જાય ને પછી પેલા છટકવા ના દે અરે પેલા હજાર આપવા તમારે તો આપવા જ પડે ને તમારા કરતા ઓછો પગાર છે નાના માણસને હજાર આપે તમારે દસ હજાર આપવા પડે એ રીત નથી સાધુની અયાચક વ્રત સમજો છો ને તમે જેને શાસ્ત્રમાં અજગર વૃત્તિ કઈ કઈ વૃત્તિ અયાચક વ્રત અજગર માગવા નથી જતો સામેથી જે મળે એને સ્વીકારી લે છે એમ ભગવાનની ઈચ્છાથી જેટલું મળે જેવું મળે જે મળે એને સ્વીકારી લેવું એમાં રાજી રહેવું એ સાધુનો ધર્મ છે પછી વાયુ ભક્ષણ ન મળે તો ઉપવાસ કરીને ચલાવી લે એમ ન મળે તો સાધુ ભગવાનની ઈચ્છા એવી જ છે એમ માનીને ચલાવી લે મહાપુરુષદાસ સ્વામીએ કેવા કેવા મંદિરોના કામ કર્યા સિદ્ધાનંદ સ્વામીએ કેવા કેવા મંદિરોના કામ કર્યા એવા ઇતિહાસો ઢગલો પડ્યા છે ઢગલો હમણાંના મેં એવા એવા સારા પુસ્તકો વાંચ્યા છે સ્વામી અખંડાનંદ સરસ્વતીજી મહારાજ ઉત્તર ભારતના મહાન વિભૂતિ સંત કૃષ્ણ જન્મભૂમિનો જે વિવાદ હતો અત્યારે રામ જન્મભૂમિ જેવો આટલો મોટો વિવાદ જેને ઉકેલી નાખ્યો મંદિર બનાવી દીધું બિરલાજી હનુમાન પોદ્દાર જે અતિ શ્રીમંત એ સમયના રાજેન્દ્ર ખેતાન આ બધા જે મહાપુરુષના વચન પ્રમાણે જે કરવું પડે તે બધું કરવા તૈયાર હતા કેટલો મોટો વિવાદ ઉકેલાઈ ગયો ભારત દેશનો સૌથી મોટો સળગતો પ્રશ્ન પણ કેવી એની અયાચક વૃત્તિ હતી બેઠા હોય કોઈ પણ વાત થાય એક જ જવાબ ઠાકોરજીની ઈચ્છા હશે તો થશે ઠાકોરજીની ઈચ્છા હોય તો નહીં થાય એક જ જવાબ નીલકંઠ વર્ણ આગળ નહોતા કહેતા કોઈ રાજા કે પ્રાર્થના કર રણજીતમાં સિંહ મહારાજે પ્રાર્થના કરી તમે રહી જાઓ ભગવાનની ઈચ્છા હશે એમ થશે જે લોકો જે પૂછે પણ જવાબીએ આ અજગર વૃત્તિ છે કઈ વૃત્તિ પોતાના જીવનને ભગવાનને ભરોસે સંપૂર્ણ સમર્પિત કરી દેવું આ સાધુનો માર્ગ છે સંસારી પણ કરવું જોઈએ પણ તમે પછી હાથ પગ ના લાવ તમારી પાછળ હોય કોઈક દીકરા હોય દીકરી હોય ને ભણવાના ખર્ચા હોય બરાબર સાધુ તો પછી બંધ કરી દે મંદિર આપણે જોઈએ કેટલું કોઈ ભગત હારું માગ લે તો આવું પહેરવાનું ના આપે તો આગળ મૂકી દેવાનું અને ના હોય તો એમને આપણે ઘનશ્યામ દાદા હામે હામે બહેન કથા એમાં ખર્ચો ખરો એટલે સાધુનો ધર્મ આવો છે અજગરવૃત્તિ એ અયાચક વ્રત છે વાયુ ભક્ષણ કરીને રહેવું પડે તો પણ એની તૈયારી હોય ભગવાનને રાજી કરવા માટેની એ અજગરવૃત્તિ છે આવી રીતે નીલકંઠ વર્ણિ અજગરવૃત્તિ અને આકાશવૃત્તિને અનુસરીને વનવિચરણ દરમિયાન સાત વર્ષ સુધી રહ્યા હતા સત્સંગમાં આવ્યા પછી રામાનંદ સ્વામીની આજ્ઞાથી સત્સંગમાં કાર્ય કરવા માટે કોઈકને વઢતા ક્યારેક કોઈક ઉપર રીજતા કોઈકના વખાણ કરતા કોઈકને ઠપકો આપતા એ જુદી વાત છે સમજ્યા ને તમે આ સાધુના ધર્મની વાત છે નીલકંઠ વર્ણિનું આવું તપ જોઈને બધા યોગીઓને આશ્ચર્ય થતું મન તાયે એહે હે હરી ये ताबिन एसी ऋति न ताबिन एसी ऋति न हो, न हो संसार देहको कबुन जोवे संसार देहको कबुनो जोवे મન અને વચને કરીને બધાને ભાવ થયો મન કર્મ વચનથી પૂજા કરવા લાગ્યા મનથી એ વર્ણિને જોઈને ઘણા લોકો રડી પડતા આહા કેવા બાલુ બાલુડા જોગી છે નાની ઉંમરમાં કેટલો મોટો ત્યાગ કેટલો મોટો વૈરાગ્ય છેનો કર્મથી પ્રભુ માટે ફળ ફૂલ પુષ્પ વગેરે લાવતા વાણીથી એકાબીજા વાતો કરતા કે આવા વર્ણ અમે જોયા નથી આવો ત્યાગ અમે સાંભળો પણ નથી આ બ્રહ્માંડ સર્જાયું ત્યાર પછી કદાચ આ પૃથ્વી પર આવો ત્યાગ કોઈ કર્યો નહી હોય ને કોઈ કરશે પણ નહીં એવો મહારાજનો ત્યાગ એનો મહિમા ગાતા આવી રીતે મન કર્મ વચનથી પૂજા કરતા અને વાતો કરતા દેહનું પણ આ ક્યારેય જતન નથી કરતા આવા છે બીજું શું કહેતા આમની આંખોમાં કોઈ પણ જાતનો વિકાર નથી એમ બધા લોકો વિચાર કરીને કહેતા નેત્ર મે कौन विकार जन कहत सब के विचारा के लोक में जीतनो कहाई चौदलोक मे में कहाय या के दिल में एकताय या के नेत्र में કૌન વિકારા જન કહત સબ કરી કે વિચારા લોકો વાતો કરતા કે આમની આંખોમાં કોઈ વિકાર નથી કોઈ વિકાર માણસના બધા જુદા જુદા વિકારો આંખ દ્વારા દેખાય છે કોઈ માણસના મનમાં ક્રોધ હોય ને તેની આંખ જુદી હોય કોઈ માણસના મનમાં કામ હોય ને એની આંખ જુદી હોય કોઈ માણસના મનમાં કપટ હોય ને તો એની આંખ જુદી હોય આ બહુ મોટું સાયન્સ છે પણ આ વર્ણી એવા છે એની આંખમાં કોઈ પ્રકારનો વિકાર નથી દેખાતો નહી કામ નહીં ક્રોધ નહીં કપટ નહીં લોભ નહીં છળ નહીં પ્રપંચ નિર્દોષ આંખ હે ગાયની આંખમાં ક્યારેય જોયું છે તમે ક્યારેક ગૌશાળામાં જાઓ ને એમાં આપણી ભગવાન શ્રી કૃષ્ણની ગાયો હોય ને ગીરની ગાયો હોય ને એની આંખમાં તમે આંખ પરવીને ક્યારેક જોજો કેટલી નિર્દોષતા કેટલી નિર્દોષતા નિર્દોષ આંખો છે અને બહુ સાચી વાત હા કદાચ આજે માણસના જીવન નિર્દોષ હોઈ શકે પણ આંખો નિર્દોષ આજની રહેવી એમાં અમેરિકામાં આંખો નિર્દોષ રાખવી એ તો ગાંધારી જેવું કરે તો થાય આંખે પટ્ટી બાંધીને ચાલે કારણ કે ચારે બાજુ આંખ વિકાર વિકારથી બચાવી એ કામ છે ભગવાનનો ભક્ત એ છે કથામાં જ્યારે જ્યારે પ્રસંગ આવે ત્યારે હું કહું છું ને આજે પણ કહી દઉં કે સત્સંગી તરીકે ગુરુજી સરસ વાત કરે છે કે આપણે વિચાર કરવો જોઈએ હું ભગવાનનો ભક્ત છું મારા કપાળમાં તિલક ચાંદલો છે ગળામાં કંઠી છે એટલે ગળું સત્સંગી થયું માથું સત્સંગી થયું પણ આપણી આંખ સત્સંગી થઈ છે આપણી જીભ સત્સંગી થઈ છે આપણું મન સત્સંગી થયું છે વિચાર કરવો જોઈએ વાત કેટલી સરસ આંખને આપણે સત્સંગ કરાવીએ આપણી આંખ જોવા જેવું જોઈ લે ન જેવા જેવું હોય તો એક સેકન્ડમાં શટર પડી જાય જોગીદાસ ખુમાણ એક બારવટીયો લૂટારો પરસ્તીમાં નજર જાય આંખમાં મરચું નાખી દે સ્વામી વિવેકાનંદ કોલેજમાં ભણતા સંયમ કેટલો મજબૂત રાજા સુરા અને સુબેદાર ચડાઈ કરે મુસ્લિમ રાજા ઉપર વિજય મેળવી એની સુંદરમાં સુંદર બેગમને ઉઠાવીને શિવાજીને ભેટ આપવા માટે લાવે આજે શિવાજી રાજીના રેડ થઈ જશે અને જાણીને શિવાજીને રોમ રોમ ક્રોધ વ્યાપી જાય અરે તમે આવું પાપ કર્યું કોઈની સ્ત્રી જે મનથી બીજાને વરી ચૂકી છે આ પાપ તમે કર્યું જાઓ ખબરદાર છે આ સ્ત્રીને આવીને આવી સલામતી સાથે પાછીના જ્યાં સ્થાનમાંથી ત્યાં પહોંચાડી દો શું શીલ વ્રત હશે લોકોના વિચારો સુરા ખાચર અડધી રાત્રે જાય વેશ્યાઓ મોકલવામાં આવે અને વેશ્યાઓ અડધી રાત્રે એકાંતમાં યુવાન સુરા ખાચરને મહેલમાં મળે અને સુરા ખાચર તલવાર ખેંચે સહજાનંદી ભગવાનનો ભક્ત કેવો હોય એકાંતિક ભક્તની વાત કરવી કે સાંભળવી એ જુદી વાત છે યા કે વિકારા જન કહત સબ કરી કે વિચારા બધા લોકો એક જ વાત કરે આની આંખો નિર્દોષ છે એનો મતલબ એના હૃદયમાં કોઈ પાપ નથી કોઈ પાપ નથી કડવી વાત કરે છે તો પણ કોઈના કલ્યાણ માટે મીઠી વાત કરે છે તો પણ કોઈના કલ્યાણ માટે સ્વયં પરમાત્મા સિવાય આવું કોઈ હોઈ શકે નહીં બીજા તો યોગાભ્યાસ કરીને દેહને ખોવે છે નાશ કરે છે એમની પાસે જઈને જો બેસીએ છીએ ને તો મનના ઘાટ સંકલ્પ બંધ થઈ જાય છે આ વર્ણિમાં એવો તો મહાન પ્રતાપ છે કે દર્શન કરનારાના સમગ્ર પાપોને હરી લે છે જેટલા સુબુદ્ધિવાળા લોકો હતા તે બધા પરસ્પર આવી વાતો કરતા હતા ત્યારે સુબુદ્ધિવાળા લોકોની વાતોને સાંભળીને ત્યાંના અપાર બુદ્ધિમાન એવા રાજા પગે ચાલીને તે સમયે જ શ્રીહરિની પાસે આવ્યા તે સમયમાં ત્યાંના રાજા દિવ્યસિંહ દેવ હતા ઈસવીસન સત્તરસો એસી માં વંશના રાજા રામ મુકુંદ દવે તેમણે તેમનો અભિષેક કર્યો હતો વરણીરાજ શ્રીહરિસ્વીસન સત્તરસો સત્તાણુંમાં માં જગન્નાથપુરીમાં આવ્યા ત્યારબાદ તેણે એક વર્ષ સુધી ત્યાંનું રાજ્ય કર્યું હતું પછી તેમના પુત્ર મુકુંદ દવે બીજા તેમને રાજ્યગાદી સોંપી તેમણે પોતાના આત્મકલ્યાણનું કામ કર્યું હતું શ્રીહરિને વારંવાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને બોલ્યા કે આ ભૂમિના ધન્ય ભાગ્ય છે આપ અમારે ઘેર પધાર્યા છો વિનયપૂર્વક રાજાએ કહ્યું હવે આપ અહીં જ રહો હે હરી આ મંદિર આપનું પોતાનું જ છે એમ માનીને મંદિરમાં રહો આજ સુધી આપના સમાન કોઈ અહીં આવ્યા નથી આજે મારી સેવા સફળ થઈ યોગીઓ અનંત છે પણ તેમાં સહુથી અધિક આપ તે સહુનું કારણ છો રાજાને પણ થયું ઘણા લોકો પાસે સાંભળ્યું હતું એને કે આપણા નગરમાં આપણા શહેરમાં આપણા મંદિરમાં એવા યોગ્ય આવ્યા છે એવા ક્યારેય જોયા નહી હોય મહારાજ એકવાર પધારો આપ અને એ સમયના ભારત દેશના ઇતિહાસના ભૂતકાળમાં થોડી નજર કરવા જેવી છે આ જૂના જૂના સમયમાં આટલા મોટા મોટા ભવ્ય દિવ્ય મંદિરો હતા ને આ પરંપરા હતી ને એનું કારણ હતું રાજા મહારાજા પોતે જ એ મંદિરના પૂજારી હતા એ મંદિરનું જતન કરતા રાજાઓ પોતે એવા કેટલા મંદિરના ઇતિહાસ હું જાણું છું સમય પૂરો થાય છે બાકી એક બે કેવા જેવા હતા અને આજે આપણને આનંદ થાય બીજા મંદિરોમાં જે હશે આપણા લોયાધામ પરિવારના ભક્તો યુવાનો એ આ મંદિરને પોતાના ઘરની જેમ સાચવે છે એમ કહી શકાય ઘરની જેટલી ચિંતા નથી કરતા એના કરતાં વધારે આ મંદિરની ચિંતા કરે છે આપણે કેમ ભૂલી આજે મામાને મામા આ મંદિરમાં કેવું જતન રાખતા કેવું ધ્યાન કરતા મંદિરમાં કચરો ખાલી ન થયો હોય તો ચિંતા મામા કરતા મંદિરમાં સ્નો પડ્યો તો ફોન અહીંયા આવે સ્વામી બારનો સ્નો કોઈ આવે છે કે આવી શું એ મંદિરો હતા એટલે મંદિર સાથે જોડાયેલા એવા એવા આત્માઓ હતા એ મંદિર એ જીવને પરમાત્મા સાથે આત્માને પરમાત્મા સાથે જોડનાર તત્વ છે આ રોડ છે આ માધ્યમ છે આ માર્ગ છે આ ન હોય આ પ્લેટફોર્મ ન હોય તો આટલા બધા આત્માઓ પરમાત્મા સાથે ન જોડાઈ શકે જોડાઈ શકે આ માધ્યમ છે આ માધ્યમ સિવાય આટલા બધા આત્મા પરમાત્મા સાથે ન જોડાય એટલા માટે સનાતન સંસ્કૃતિના ત્રણ સ્તંભ છે ત્રણ પાયા છે એવા પાયા છે આ ત્રણ માંથી એક પણ ઓછો હોય ન ચાલે એક મંદિર યાદ રાખજો મંદિર હોય એટલે મૂર્તિ તો આવી જ જાય કેમ કે મંદિરનું પ્રાણ મૂર્તિ છે મંદિર પછી શાસ્ત્ર અને ત્રીજા સંત આજે આપણે ભાગી છીએ આ મંદિર છે પીળા ઘનશ્યામ મહારાજ છે આપણે જે બોલીએ છીએ આ કથા કેટલા બધા ભક્તો સાંભળે છે ક્યાંથી ક્યાંથી સાંભળે છે ઘણા એવા સાંભળે છે જે આપણને નથી માનતા પણ આપણી વાતને માને છે કેવી પાછા કે સ્વામી અમે બહુ ત્યાં આવીએ નહીં પણ તમારી વાત બહુ સરસ હોય તમારી વાત સાચી હોય છે અમે તમારા ગુરુને કહે છે કે આવી વાત કરો ને તો એવાય છે કે સ્વામી અમે બીજા મંદિર સાથે જોડાયેલા છીએ પણ ત્યાં અમને ક્યારે આવી ભગવાનની મહિમાની વાતો આવી સાચી વાતો નથી અમારા આખા પરિવારમાં દરરોજ તમારી કથા સાંભળી છે એવાય છે સાચું કહું ને આપણે ભાગ્યશાળી આપણી પાસે ત્રણેય છે મંદિર છે આવા દિવ્ય શાસ્ત્રો તમે સાંભળો છો ને રોજ આપણે જે બોલીએ છીએ આ શાસ્ત્રની એક એક લાઈન વાંચતા જઈએ છીએ એક એક શાસ્ત્રના શબ્દ સાથે ચાલીએ છીએ એ શાસ્ત્રમાં જે વાત આવે એ કરવાની કોઈને ગમે કોઈને ન ગમે આમાં આપણે ક્યારે યજમાનની વાત કરતા નથી આમાં આપણે ક્યારે આપો માગો એની વાત કરતા નથી કોઈને ગમે તો પણ આ શાસ્ત્રની વાત છે ન ગમે તો પણ શાસ્ત્રની વાત છે હું કેવાય એ માગું છું ત્રણ પાયા છે મંદિર શાસ્ત્ર અને સંત આપણી પાસે ત્રણે ત્રણ મજબૂત પાયાઓ છે આ લોયાધામ ભાગ્યશાળી છે આ લોયાધામ દિવ્યધામ છે આ લોયાધામ એમ કહી શકાય કથા સાંભળનારા જેટલા ભક્તો છે ને મારી એક નાની વિનંતી નાની વિનંતી મંદિર આજે મંદિરની ટીકાઓ બહુ થઈ રહી છે આટલા બધા મંદિરો થાય છે શું જરૂર છે આના કરતાં ટોયલેટ કરવાની જરૂર છે આવી વાતો પુષ્કળ થઈ રહી છે અને પાછા એ લોકોને બુદ્ધિશાળી માનવામાં આવે છે કે આવી વાતો કરે છે બુદ્ધિશાળી માણસો છે એને કેમ બુદ્ધિવાળા કહેવાય એ બુદ્ધિહીન છે આટલી બધી હોટેલો થાય છે આટલા બધા તાયફાઓ થાય છે એક એક પાર્ટીના ખર્ચા તમે તપાસો કેટલા કેટલા ખર્ચાઓ થાય છે આ મોટા મોટા મોલ આ ફટાકડા ફૂટશે આજ બે દિવસમાં એની અંદર ભારતના હજારો મંદિરો ઉભા થઈ જાય બે દિવસમાં ધોવાડો કરના કયો ત્યાં ત્યાં ટીકા કરો અમેરિકાની સરકારને સલાહ આપો દુનિયાના નાસ્તિક માણસોથી સાવધાન થાવ તમને બુદ્ધિપૂર્વક વાત નથી સાવધાન થાવ સાચી વાત એ છે આજે મંદિરની વધારે જરૂર છે નથી લાગતું નથી લાગતું આચિત ભગત આ એક જ ગામમાં આ ચારે બાજુ આ બારીમાં જુઓ સામેની બારીમાં જુઓ આ બાજુ બાર ચર્ચ ઊભા છે આટલામાં આ બાર ચર્ચ આ નાના એવા ગામમાં ઊભા છે આટલા વિસ્તારમાં ત્યારે ખ્રિસ્તી ધર્મ ટક્યો છે એ ધર્મ ટક્યો છે એટલે આ દેશમાં માનવતા ટકી છે તમે જાણો છો આ હ્યુમન રાઇટ્સ અમેરિકાની માનવતા અમેરિકાની હ્યુમિનિટી અમેરિકાની હોસ્પિટાલિટી બરાબર અમેરિકાની ઓનેસ્ટી આ બધાના પાયામાં ખ્રિસ્તી ધર્મ ખ્રિસ્તી ધર્મના પાયામાં ઉભેલા ચર્ચો દેવળો છે જો આ ચર્ચ નીકળી જાય તો માનવતા જાય માનવતા જાય તો કાયદો જાય અને કાયદો જાય તો ઇન્ડિયા કરતા ભૂંડી દશા અહીંયા આવશે મંદિર જરૂરી છે મંદિર હશે તો કોઈ પણ રીતે માનવતા ટકશે કોઈ પણ મંદિર કોઈ મંદિર ભલે આપણે કોઈ મંદિર કોઈ મંદિરમાં એવું મંદિર હોય તો ત્યાં ઓછી માનવતા બરાબર પણ માનવતા મંદિરમાં આવનારમાં હશે હશે ને હશે એ દાનવ નહીં થાય વાત સાચી ને આ જે મંદિરોની જરૂર છે કોઈક મંદિરની નેગેટિવ વાત કરતો હોય તેને મહેરબાની કરીને સાચો કડકડતો જવાબ આપવાની જરૂર છે થાય તો તમે જોડાવ ન થાય તમે જોડાવ એમ નથી કહેતો તમે મંદિર ઊભું કરો એમ નથી કેતો તમારી શક્તિ તો મંદિરમાં ઈટ આપો પણ તમારી શક્તિ ન હોય તો મંદિરમાં કાંકરી ન મારો મંદિરની ટીકા ન કરો આ મહાપાપ છે નિંદા 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 કરનાર કરનાર મૂર્તિની તીર્થની કેવા પાપ લાગે છે કયા કયા પાપ ભોગવા પડે શાસ્ત્રો વાંચો જેની ટીકા કરવાની જરૂર છે આ બે દિવસમાં કેટલા ફટાકડા ફૂટશે હરીશભાઈ કેટલા ફૂટશે આપણા મંદિરનો ક્લાસ લાગે ખરો આ મેસીના સ્ટોરનો ન્યુયોર્કમાં કાલે ફૂટાકડા ફૂટવાના મને કોઈ વાત કરતા કેટલા ફૂટશે અડધો કલાકમાં તો ધોવાડા કને મિલિયન્સ ઓફ ડોલરના એક જગ્યાએ આવા તો આખા અમેરિકામાં બિલિયન્સ ઓફ ડોલરના ફટાકડા ફૂટશે ત્યાં ટીકા કરો તમે થોડી ત્યાં તો પાછા તાળી પાડીને ટિકિટ આપીને આગળ જોવા જશે લો દુઃખ થાય સત્યની નિંદા થઈ રહી છે ધોળે દિવસે એમાં લોકો જોડાઈ રહ્યા છે અને અસત્યને લોકો તાળીથી વધાવી રહ્યા છે કોણ ભોગવશે આપણે જ મંદિરોની જરૂર છે હજી પુષ્કળ મંદિરોની જરૂર છે હજી જેટલા મંદિર વધશે ને એટલી ધાર્મિકતા વધશે એટલા લોકો ધર્મના માર્ગે કંઈક ચાલતા શીખશે એટલા લોકો અધર્મથી દૂર થવાના 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 જ આજે મંદિર ન હોય તો આટલી ધાર્મિકતા ન ટકે અમે પંદર વર્ષ પહેલાં અમેરિકા એવા રમણકાકા સાક્ષી છે આ અમેરિકામાં આ જ ન્યૂજર્સીમાં અમે સભા કરતા ને હરીશભાઈ ત્રણ જણા ચાંદલાવાળા ન દેખાતા ત્રણ જણા સો માણસમાં ત્રણ જણા કાકાને પૂછો ચાંદલા વાળા નોતા એવા હરિભગત એક દેખાય નહીં આજે આખા મંદિરમાં ત્રણ જણા ચાંદલા વગરના નથી નીકળતા કેમ આ મંદિર છે આ મૂર્તિ છે આવા સાધુઓ છે આ બધું છે એટલે તો રાજાએ મહારાજને એમ કહ્યું આ મંદિર મહારાજ તમારું છે તમે રહો અહીંયા રાજાઓ પોતે મંદિરના પોષક હતા એના સ્થાપક હતા એમાં ધરાવનારા હતા એના સેવકો હતા એટલે મંદિરો ખૂબ હતા અને મંદિર દ્વારા ખૂબ ધાર્મિકતા સેવાતી પોસાતી ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પુરમાં શ્રી હરિ જગન્નાથ પુરીમાં પધાર્યા અને તેમની દિનચર્યા કહી એ નામે ઓગણ તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજ